રાપર તાલુકાના પલાસવા નજીક જાણી જોઈને પેટા કેનાલને તોડી પાડવામાં આવી, જેને લઈને પાણીનો વેડફાટ. રાપરના વાગડ વિસ્તારની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર વહી રહ્યા છે, જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ત્યારે આડેસરથી ગાગોદર જતી પેટા કેનાલમાં ગત મોડી રાત્રે જાણી જોઈને બે જેસીબી મશીન દ્વારા પલાસવા મોખેલ વચ્ચે તોડી પાડવામાં આવી છે, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને આજુબાજુના અનેક ખેતરોમાં વાવેતર કરવામાં આવેલો જીરું, રાયડો, ઘઉં સહિતના અન્ય શિયાળુ પાકને નુકસાન થયું હોવાનું કાનમેરના સરપંચ રામજીભાઈ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સરપંચ રામજીભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ પલાસવા મોખેલ વચ્ચે બે જેસીબી મશીન દ્વારા કેનાલ જાણી જોઈને તોડી પાડવામાં આવી હતી. આ અંગે આડેસર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે અને નર્મદા નિગમના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. કેનાલ તોડી નાખવાના લીધે અનેક ખેડૂતોના ખેતરનો શિયાળુ પાક ધોવાઈ ગયો હતો, ત્યારે આવું કૃત્ય કરનાર લોકો સામે પગલાં લેવા જોઈએ તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે. એક તરફ રવિ પાકની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે કેનાલ તોડી નાખવામાં આવતા ખેડૂતોને પિયત માટે પાણીની સમસ્યા ઊભી થાય તેમ છે. તો તાત્કાલિક અસરથી આ કેનાલની રિપેરિંગ કરવામાં આવે અને કેનાલ પર SRP બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. પાડી નાખે જાય પાડી નાખી જાય.
ઉપર આપણે લઈ લે આ રીતે તો લે ભાઈ આમાં ઉપર ફોટો આવે તમારે.